गुड आफ्टरनून बाळको, बाळको आपणे पर्यावरणमां चेप्टर नंबर 1 જોયું, ચાલો આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ। પ્રકરણ નંબર 2 નું નામ છે વનપરી। અમે રવિવારે બગીચામાં ગયા હતા, અમને સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા હતા, અમે ખૂબ જ મજા કરી। થોડું રમ્યા પછી દાદીએ કહ્યું, ચાલો રમત રમીએ, હું વનપરી બનીશ। વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડકવાનું છે। આ રમતની શરૂઆત થઈ। દાદીએ કહ્યું, વનપરી છોડને અડકવાનું કહે છે। એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા। બાળકો ધ્યાનથી આ ચિત્રમાં જુઓ, આ દાદીમાં વનપરી બન્યા છે અને તેણે બધા જ બાળકોને છોડને અડકવાનું કહ્યું છે। તો તેટલામાં અમુએ ગલગોટાનો છોડ પકડ્યો છે, શબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો છે, જ્યારે દયારામે લીમડાના વૃક્ષને પકડીને ઉભો રહ્યો, માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો છે। બાળકો બધા જ બાળકોએ અલગ અલગ છોડને સ્પર્શ કર્યા છે। ત્યાર પછી દાદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ અલગ છે। શબનમે કહ્યું, દાદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો। દાદીએ કહ્યું, સરસ, તમે બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે એ જોયું કે બધા જ છોડ અલગ અલગ પ્રકારના છે। શું તમે કહી શકો દાદી કયા છોડ પર બેઠા હશે? રમત ફરી શરૂ થઈ। વનપરીએ કહ્યું, એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય। તો બાળકો ધ્યાનથી આ ચિત્રમાં જુઓ, કેટલાક બાળકો જાડું થડ જે એ વૃક્ષને અડકીને સ્પર્શ કર્યો છે જે વૃક્ષનું થડ જાડું છે, અને કેટલાક બાળકોએ એ વૃક્ષને સ્પર્શ કર્યો છે જે વૃક્ષનું થડ પાતળું છે। બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા। આપણને ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે બાળકો પાતળા અને જાડા થડને સ્પર્શ કરવા માટે દોડ્યા। તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય છે, અને કયું વૃક્ષ જોયું છે જેનું થડ પાતળું હોય છે? તો બાળકો, જે લીમડાનું ઝાડ હોય છે જેનું થડ તે વૃક્ષનું થડ જાડું હોય છે, જ્યારે આપણે નીલગીરી, આસોપાલવ આ વૃક્ષને જોઈએ તો આ વૃક્ષનું થડ પાતળું હોય છે। માઇકલે આ રમત ખૂબ જ રસપ્રદ લાગી। તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે। માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે। બધા બાળકો મોટેથી હસ્યા, છોકરો પરી બને? શું છોકરો ક્યારે પરી બને? હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા। માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો। દાદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં। બાળકો, નીચે જમીન પર પડેલા પાંદડા તમારે એકઠા કરવાના છે। તો બધા જ બાળકો કેટલા બધા પાંદડાઓ લઈને આવ્યા। બાળકો, નીચે આપણને કોષ્ટક આપવામાં આવ્યું છે, તમે જોયેલા પાંદડાના નામ લખો। તો તમે જે વૃક્ષના પાંદડા જોયા છે તેના તમારે અહીંયા નામ લખવાના છે, જેમ કે લીમડો, પીપળો, આસોપાલવ, આંબો વગેરેના નામ લખવાના છે। શું બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન હોય છે? શું તમે જેટલા પાંદડા જોયા તે બધા સમાન હતા? તે બધાના રંગ, તે બધાના આકાર અને તે બધાની કિનાર સમાન હતી? નીચે આપેલા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આપણને કેટલા બધા પાંદડાઓ આપવામાં આવેલા છે। તેમાં કેટલાક પાંદડાઓની કિનાર ધારવાળી છે, કેટલાકની ગોળ છે, કેટલાક પાંદડાઓના કલર અલગ અલગ છે, જેમ કે આ પાંદડાનો કલર ગુલાબી છે, આ પાંદડાનો કલર પીળો છે, કેટલાક પાંદડાઓ લીલા રંગના છે, અને તેમજ તેના આકાર પણ અલગ અલગ છે। દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો, જુઓ કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર પાંદડાઓ છે। અમુકે કહ્યું, તેમના રંગ પણ અલગ અલગ છે, કેટલાક ઘેરા લીલા છે, કેટલાક આછા લીલા છે, કેટલાક પીળા, લાલ અને જાંબલી પણ છે। એક પાંદડું એવું છે જે લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે। પાંદડાઓની કિનાર પણ અલગ અલગ છે, કેટલાકની કિનાર સીધી છે અને કેટલાકની આડી અવળી છે। શબનમે કહ્યું, કેટલાક પાંદડાઓની કિનાર કરવત જેવી છે। અમુ અને શબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વનપરી બનવું છે। દાદીએ કહ્યું, આજે નહીં, આવતા રવિવારે, અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે। રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ। બાળકો, નીચે આપણને ફરી એક કોષ્ટક આપવામાં આવ્યું છે, તેમાં લખવાનું બગીચામાં શું શું જોવા મળે છે તેના નામ આપણે લખવાના છે। તો બગીચામાં આપણને
શું તમે બગીચામાં તો ગયા જ હશો ને, તો તમને બગીચામાં કેટલીક વસ્તુઓ જોવા મળી હશે. તો બાળકો, તે બગીચામાં તમને જે જોવા મળ્યું છે તેના તમારે નામ લખવાના છે. તો આ કોષ્ટકમાં તમારે તમને બગીચામાં જે જોવા મળે છે તેના નામ લખવાના છે. જેમ કે વૃક્ષો જોવા મળે છે, રમતગમતના સાધનો જોવા મળે છે, તેવી રીતે અમુક વગેરે પ્રકારની વસ્તુઓ તમને જોવા મળે છે તેના તમારે અહીંયા નામ લખવાના છે.